જય દ્વારકાધીશ હર હર મહાદેવ। તો મિત્રો, સ્વાગત છે તમારું ફરીવાર એક મારા વિડીયોમાં। તો આજે આપણે જઈશું અતિ પૌરાણિક અને ખૂબ જાણીતું એવું ધામ નારેશ્વર ધામમાં। નારેશ્વર ધામ ક્યાં આવેલું છે, તેનો મહિમા શું છે, તો હું તમને વિડીયોમાં જરૂર જણાવીશ। તો વિડીયો પૂરેપૂરો જોજો અને હવે માણો તમે આ રસ્તાની મોજ। નારેશ્વર ધામ ક્યાં આવેલું છે એની જો વાત કરીએ, તો નારેશ્વર એ વડોદરાથી 60 કિલોમીટર દૂર આવેલું છે। ભરૂચ અને વડોદરા જતા નેશનલ હાઈવેની વચ્ચેથી એક રોડ પડે છે, જે નેશનલ હાઈવેથી માત્ર 25-30 કિલોમીટર જેટલો દૂર છે। એ જગ્યા પર જાઓ એટલે તમને જોવા મળશે સીધું આ નારેશ્વર ધામ। અને આ જગ્યા પર આવવા માટે તમને વડોદરાથી પણ પ્રાઇવેટ વાહન મળી શકે છે, બસ મળી શકે છે, ભરૂચ તેમજ ગમે ત્યાંથી ગમે તે રીતે આ નારેશ્વર ધામે પહોંચી શકાય છે। નારેશ્વર મંદિરનો પૌરાણિક ઇતિહાસ એવો છે કે આ જગ્યા એ ગણેશજીની તપોભૂમિ છે। ગણેશજીએ ઉગ્ર તપ કરીને શિવજીને પ્રસન્ન કર્યા હતા અને કપદેશ્વર મહાદેવની સ્થાપના કરી હતી। પહેલાં આ મંદિર નર્મદાના કિનારે ઉપર જ હતું, પરંતુ નદીમાં પૂરના કારણે મંદિર ધોવાતું ગયું અને પેશવાએ રાજ્યના સમયમાં આ પ્રદેશના સુબા તરીકે નરોપત હતા તે શિવજીનો ભગત હતો અને શિવજીએ તેમને સપનામાં આવીને કહ્યું હતું કે નદીમાં પડેલું શિવલિંગ નદીમાંથી કાઢી બહાર લાવ, એટલે તેણે આ શિવલિંગને ઊંચી જગ્યા પર પૂર્ણ સ્થાપિત કર્યું। આ કાર્યને નરોપજીના હાથે થયું હોવાથી આ જગ્યાનું નામ નારેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે। નારેશ્વર ગામ એ માત્ર ગામ નથી, પરંતુ એક તીર્થ સ્થાન છે અને બાજુમાં છાયર ગામ છે, આજે આ તીર્થ જગ્યા તરીકે ઓળખાય છે। એવું કહેવામાં આવે છે કે રંગ અવધૂત સ્વામી અહીં પધાર્યા ત્યારે માત્ર આ જગ્યા પર જંગલ જ હતું અને 1930ની આસપાસ રંગ અવધૂત સ્વામી નારેશ્વર આવ્યા હતા અને નર્મદા નદી કિનારે તેમણે સાપ અને મોરને એક સાથે જોયા તો તેમણે થયું કે આ ભૂમિ અહિંસક છે। ભૂમિની દિવ્યતાને પારખી જંગલમાં એક લીમડાના વૃક્ષ નીચે તેમણે આસન બિસાવ્યું અને સાધના કરી। તેમના તપોબળથી ભૂમિનો પ્રભાવ વધવા લાગ્યો અને જોત જોતામાં આ ડરાવણી જગ્યા એક તપસ્વીનું તીર્થ સ્થાન બની ગયું। રંગ અવધૂત મહારાજના ભક્તો દૂર દૂરથી આવવા લાગ્યા અને ભક્તો દ્વારા આ સ્થળે ધર્મશાળા, ભોજનશાળા અને મંદિરનો જીર્ણોદ્ધાર થયો।
રંગ અવધૂત સ્વામીના મંદિર તેમજ નારેશ્વર મંદિરના દર્શન કરીને તમે નર્મદા નદીમાં સ્નાન કરવા જઈ શકો છો. નર્મદા નદી આ મંદિરની પાછળની સાઈડ જ છે. થોડું તમે ચાલશો એટલે તમને જોવા મળશે નર્મદા નદી. નર્મદા નદી કિનારે તમે નાહવા જાઓ તો તમને આજુબાજુમાં જોવા મળશે બધી નાસ્તાની દુકાનો અને તમે કેમલ સવારી પણ કરી શકો છો. અહીંનું પાણી એકદમ સ્વચ્છ છે અને આજુબાજુમાં બહુ ઊંડી જગ્યા પણ નથી, તો તમે બાળકો સાથે પણ નાહી શકો છો. ડરાવની જગ્યા પણ નથી અને નર્મદા નદીમાં સ્નાન કરવું એ ખૂબ મહત્વનું છે એ તમે ખૂબ જાણો છો. મહેરબાની કરીને આ નાસ્તાની દુકાને તમે નાસ્તો કરીને એના કાગળિયા આ નર્મદા નદીમાં ના નાખતા. જેટલું આપણે સ્વસ્થ રાખવી એટલી જ આ નદી સ્વસ્થ રહે છે. તો તમે પણ ક્યારેય આવો તો પ્લીઝ કચરો કચરા પેટીમાં જ નાખજો. ચાલો હવે નેક્સ્ટ વિડીયોમાં મળીશું. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. આવજો.